રાજ્યના મંત્રીમંડળમાં થયેલા આમૂલ ફેરફાર બાદ નવા ચૂંટાયેલ પ્રતિનિધિઓએ તેમની જનસંપર્ક યાત્રા યોજી હતી। જનતાની વચ્ચે તેમણે સ્પર્શતા મુદ્દાઓને આગળ લઈ જવાની કટિબદ્ધતા દાખવવામાં આવી હતી, જેમાં પુણેશ મોદીની જનસંપર્ક યાત્રાને પણ બહોળો પ્રતિસાદ મળ્યો હતો, જે બદલ તેઓએ જનતાનો આભાર માન્યો હતો। આ ઉપરાંત તેઓએ સુરતમાં થયેલા બિસ્માર રસ્તા અંગે જણાવ્યું હતું કે ખરાબ રસ્તાઓની બિસ્માર હાલતની હજારો અરજીઓ પૈકી 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। રાજ્યના મંત્રીમંડળમાં થયેલ ફેરફાર બાદ રવિવારે ગુજરાત રાજ્યના દરેક શહેરોમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મૂળ આશય જનતાના પ્રશ્નોને આગળ લઈ જવા અને તેનો વાચા આપવાનો હતો। આ નિમિત્તે જેમને નવા હોદ્દાઓ પૈકી માર્ગ અને મકાન વિભાગ, યાત્રાધામ, પ્રવાસ, ટુરિઝમ, નાગરિક ઉડ્ડયન વિભાગના પુણેશ મોદીએ આ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને સોંપવામાં આવેલ જવાબદારી ઉપર ઊંડા ઉતરવાના પણ વચનો આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। ચોમાસા દરમિયાન સમગ્ર રાજ્યની અંદર જે પ્રકારે રસ્તાઓની બિસ્માર સ્થિતિ જોવા મળી હતી તેને લઈને પ્રજાની હાલાકી ખૂબ મોટા પ્રમાણમાં વધી હતી। રાજ્યભરની અંદર જે સ્થિતિ ઊભી થઈ હતી તેને લઈને માર્ગ અને મકાન મંત્રી પુણેશ મોદી દ્વારા તમામ ફરિયાદો પોતાના વોટ્સએપ પર મોકલવા માટે કહેવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં ફરિયાદો મળ્યા બાદ અમે તેને તાત્કાલિક અસરથી રિપેર કરવાનો પ્રયાસ કર્યો હતો। માર્ગ અને મકાન મંત્રી તરીકે મારી પહેલી જવાબદારી હતી કે લોકોને વરસાદના કારણે રસ્તાઓ જોવાયા હતા તેને તાત્કાલિક અસરથી રિપેરિંગ કરીને પ્રજાની મુશ્કેલીઓ હલ કરવા માટે તે દિશામાં કામગીરી કરવી જરૂરી છે। અમારા વિભાગ દ્વારા વરસાદ જ્યારે પણ થોડા સમય માટે બંધ થયો હતો ત્યારે આ કામગીરી ખૂબ જ ઝડપથી કરવામાં આવી હતી। તેના પરિણામે અમે 90% જેટલા રોડ રસ્તાઓ રિપેરિંગ 5 વર્ષની કામગીરી પૂર્ણ કરી શક્યા છે। પણ અમારો જે 5 વિભાગ છે, માર્ગ અને મકાન વિભાગ, બીજો યાત્રાધામ વિભાગ, ત્રીજો પ્રવાસન ટુરિઝમ, ચોથો નાગરિક ઉડ્ડયન અને 5મો વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટેશન, આ 5ેય વિભાગમાં જનસંપર્ક અમારો ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતમાં છે। આ બધા વિભાગમાં જનતાને સ્પર્શે એવા તમામ મુદ્દા છે, સીધા સ્પર્શે એવા મુદ્દા છે। માર્ગ અને મકાનમાં શરૂઆતમાં અમે જે રોડ મરામતની વાત હતી મહાઅભિયાનના ઝુંબેશના ભાગરૂપે લીધું હતું એ ખૂબ સફળ રહ્યું છે અને લગભગ જ્યાં જ્યાં વરસાદ હતો હજુ પણ 10 તારીખ સુધી ત્યાં હજુ 2-3 દિવસ થશે પણ જ્યાં વરસાદ નથી એવા સંપૂર્ણ વિસ્તારમાં આ ખાડાપૂરા અભિયાન અમે 90% સુધી પૂરું કરી ચૂક્યા છે અને હવે 1-2 દિવસમાં પૂરું થઈ પણ જશે। નાગરિક ઉડ્ડયનમાં જે કનેક્ટિવિટી હતી ગુજરાતની કોરોનામાં બંધ હતી, આમ પણ ઉડ્ડયનનું પણ બંધ હતું, તો ઉડાન સંસ્થાનું બંધ, અમારી સંસ્થાનું બધું બનાવીને અમે કુલ અનેક કનેક્ટિવિટી ગુજરાતના અનેક શહેરોમાં થાય, સી પ્લેન બાબતે પણ મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનું અમારું જે નદીમાં પાણી છે ત્યાં, સુરતમાં પણ કોઝવે અને ચોથું ઉત્તર ગુજરાતની અંદર આ 4 વિભાગ અમારા વિભાગ તરફથી 4 સ્પોટ અધિકારીના આપ્યા છે સી પ્લેન કેવી રીતે ઉતરે એનું મેન્ટેન કરવામાં। એ જ પ્રમાણે દરેક તાલુકામાં એક હેલિપેડ, અત્યારે લગભગ 169 હેલિપેડ છે, 251 જેટલા તાલુકામાં હેલિપેડ બની જાય એ પ્રમાણેની પણ સૂચના કરી છે। એ જ પ્રમાણે યાત્રાધામની અંદર જે મહત્ત્વના આપણા શ્રદ્ધાના આસ્થાના પ્રતિકરૂપે અનેક મંદિરો છે, આ મંદિરોમાં પણ અમારી જે મૂળભૂત કલ્પના છે કે કોઈ વ્યક્તિ ભીડભાડમાં કચડાય નહીં, તમામ સુવિધા મળી રહે, નાહવાથી લઈને પેન યુઝની સુવિધા હોય, પાર્કિંગની સુવિધા હોય, હોટલની સુવિધા હોય, આ બધી સુવિધા યાત્રાધામમાં પણ બહુ સરળતાથી ચાલે। હાલમાં અમે ડિસેમ્બર મહિનામાં સોમનાથ ખાતે આવું જ એક નવું સર્કિટ હાઉસ 50 રૂમવાળું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ। એ જ પ્રમાણે ટ્રાન્સપોર્ટેશનમાં પણ અમારે સંપૂર્ણપણે ડિજિટલ ઇન્ડિયાના કન્સેપ્ટ સાથે સંપૂર્ણ રીતે લોકોને ઘર બેઠા એની સુવિધા મળે એનું પણ અમે આયોજન કર્યું છે। એને કારણે માત્ર તમારે ટેસ્ટ લેવા જવું હોય તો જ આરટીઓમાં જવું પડે, એમાં પણ એક વિભાગીય સૂચના છે કે વધુમાં વધુ આ ટેસ્ટના સેન્ટરો જો વધે તો ભીડ એક જગ્યા ન રહે, એ પણ અમારા વિભાગનો સર્વે ચાલુ છે।